તો ખેડૂત મિત્રો આપણે જે વાત કરેલી હતી એ મશીન આપણું નવું આવી ગયું છે અહીંયાથી આ ભાગ થ્રેસરના આખો અઢી ફૂટના અને ત્રણ ફૂટનું ઓવરમાં શું ફરક પડે છે નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું આપનો દોસ્ત મિતુલ ઓડેદરા તો ખેડૂત મિત્રો આજે એક વાત જણાવવાનો આનંદ થાય છે કે આજે આપણે જે ઓટોમેટિક થ્રેસર જે લેવાનું હતું એ આજે આપણું થ્રેસર આવી ગયું છે આ છે નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ ટોકરી મોડલ જે અઢી ફૂટનું જે આપણે આગલા વિડીયોમાં કીધેલું હતું કે ટૂંક સમયમાં આપણું નવું થ્રેશર આવવાનું છે એ થ્રેસર આવી ગયું છે અને આપણા ઓલા જૂના છે બે થ્રેસર આ છે ટોકરી મોડલ ત્રણ ફૂટનું જે મારું જ છે અને ઓલું છે ઓટો ફીડર અઢી ફૂટનું જે આપણા કાકાનું છે આ બધા અમારા થ્રેસરો સાથે જ ઝાલતા હોય છે તો આગળ તમને બતાવીશ કે ભાઈ આપણે ઘણા ખેડૂત મિત્રોને હવે એવી કોમેન્ટ આવે છે કે તમે અઢી ફૂટનું શા માટે લીધું હું ત્રણ ફૂટમાં શું પ્રોબ્લેમ આવે છે પણ હમણાં તમને એ બધી વાત બતાવવું કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ નથી બધા આ ત્રણે ત્રણ મોડલ થ્રેસરો સારા ચાલે છે અને શું શું ફાયદાઓ અને શું શું નુકસાન ઘણા બધા ખેડૂત મિત્રોના એવા બધા ફોન આવે છે કે ભાઈ ટોકરી લેવાય કે ઓટો ફીડર લેવાય એ બધા તમને હમણાં ફાયદા અને શું શું ફરક છે થ્રેસરોમાં આ થ્રેસરો ત્રણે હારે રાખી અને તમને એ બતાવવા માટે જ ખાસ કરીને વિડીયો ઉતારું છું તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો ને આપણી ચેનલ ઉપર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવા આ થ્રેસરોના અને ખેતીને લગતા આગળ વિડીયો આપણે જોવા મળતા રહેશે તો પહેલાં તો જો સિસ્ટમની વાત કરી દઉં તો લગભગ જે ખેડૂત મિત્રો આપણી ચેનલ સાથે લાંબો સમયથી જોડાયેલા છે એ તો થ્રેસર વિશે જાણતા જ હશે અને લગભગ બધા જ પાકના વિડીયો આપણા મૂકેલા જ છે જે અમુક પાકના ટોકરીમાં વિડીયો નથી એ પણ આ સિઝનમાં આવશે અને અઢી ફૂટના અને ત્રણ ફૂટનું ઓવરમાં શું ફરક પડે છે અમને તો કાંઈ ફરક જ લાગ્યો નથી ઓલું અઢી ફૂટનું ઓટો ફીડર છે અને આ ત્રણ ફૂટનું ટોકરી છે અમે બંનેને તલમાં એકસાથે ચલાવેલા છે જેનો વિડીયો પણ મૂકેલો છે આપણી ચેનલ ઉપર એ તમે જોઈ શકો છો કોઈ ખેડૂત મિત્રોએ ન જોયો હોય અમને કંઈ ફરક નથી લાગતો અને કોઈ ખેડૂત પણ એવું નથી કહેતા કે ભાઈ અઢી ફૂટમાં ત્રણ ફૂટમાં કંઈ ફરક લાંબો છે નહીં છતાં પણ આપણે નવા પાકો આવશે અને એમાં બતાવીશું અને ટોકરી અને ઓટો ફીડરમાં શું ફરક છે શું કાંઈ ફાયદા થાય કે બંને સારી રીતે ચાલે છે તે પણ બતાવીશું ટોકરી અને ઓટોફીડરમાં પણ આટલો બધો કાંઈ જાજો ફરક નથી લાગ્યો તમને આગળ બતાવીશ કે એમાં બંનેમાં શું શું ફરક છે એ તો આ છે આપણું બે દિવસ પહેલાં જ નવું આવ્યું છે નટરાજનું હર્બમ મોડલ અઢી ફૂટનું ટોકરી મોડલ જેની આપણે ખરું તો આપણે આગળ આવી ગયું છે કાઢવાનું પણ પંદર તારીખ પછી જેનું મુહૂર્ત કરવાનું છે અત્યારે કમૂરતા છે એટલે કમૂરતા પછી જ થ્રેસરનું મુહૂર્ત કરીશું અત્યારે આપણે જૂનું થ્રેસર છે તેનાથી કાઢી આવશું એક રાઈડો કાઢવાનો છે એ અને આ સિસ્ટમ આ થ્રેસરની આખી કઈ રીતે કામ કરે છે તેનો પણ એક આપણી ચેનલ ઉપર પહેલાં જ વિડીયો મૂકેલો છે એટલે તમને એક ઝીણી ઝીણી વાત કોઈ સમજાવવાની જરૂર નથી કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય પછી તો એનો વીસ મિનિટનો વિડીયો તમને મૂકેલો છે વિડીયો એ રીતે બનાવેલો છે કે તમારે કદાચ કંપનીમાં જોવા ન જવું હોય તો ઘરેથી તમને વિડીયોમાં જ સિસ્ટમ સમજાઈ જાય એવી રીતે આપણે એની કોશિશ કરેલી છે વિડીયો બનાવવાની પહેલાં તો તમને ત્રણેય થ્રેસર બતાવી દો ફરતી બાજુથી પછી આગળ ફેરફારની વાત કરીશું આ છે ત્રણ ફૂટની ટોકરી અને ફરકની વાત કરીએ તો ત્રણે થ્રેસરમાં જે થ્રેસરનો આ ભાગ છે અહીંયાથી અહીંયાથી આ ભાગ થ્રેસરના આખો બધા અઢી ફૂટનું લ્યો ત્રણ ફૂટનું લ્યો કે ઓટો ફીડર લ્યો કે ટોકરી લ્યો સેમ જ આવે છે કાંઈ પણ પ્રકારનો ફરક જ નથી ફક્ત ફરક છે તો અહીંયા છે ડ્રમમાં આ ત્રણ ફૂટનો ડ્રમ છે આ તમે જોઈ શકો છો આપણે ત્રણ ફૂટનું ટોકરી છે એ અને આ છે આપણો અઢી ફૂટનું ટોકરી આ ડ્રમ અંદરનો જે કાપવાનો હોય અડધો ફૂટ નાનો આવે છે બાકી તો સેમ મશીન સેમ મટીરિયલ સેમ લંબાઈ પોળાઈ બધી એક જ છે અને આ ટોકરી અહીંયાથી ઊંચી થઈ જાય છે આ તો દેખાડવા માટે નીચે રાખેલી છે એ જ રીતે અઢી ફૂટમાં પણ એમ છે અને ઓરવાનું પણ સાવ નીચું છે જો આ રીતે આમાં આસાનીથી આમાં પણ તમે પાથરો મૂકી શકો છો આમાં પણ કોઈ ઊંચાઈ નથી આવતી એ પણ તમે આસાનીથી પાથરો મૂકી શકો છો અને ટોકરીમાં પણ તમે આસાનીથી પાથરો મૂકી શકો છો ટોકરીનું એક છે કે અમુક જે ઉભારાવાળા પાથરા હોય કે અમુક એવો પાક હોય કે જેને એને બાજુમાં પહોંચાડવો પડે જે ઓટો ઓટોફીડરની નજીક એ ટોકરીમાં તમે આ પાથરો મૂકીને ઉપર બીજો પાથરાનો વજન દીઓ તો પણ વહેવ જાય એ એક ટોકરીનો ફાયદો છે એટલે ટોકરી લ્યો કે ઓટો ફીડર લ્યો એમાં ઓરમાં પણ કાંઈ ફરક નથી પડતો બસ એકા દેખાવ મોટો ટોકરીનો ટૂંકમાં થોડુંક પોળું થઈ જાય છે એટલે કોઈ પણ એવો પાક હોય કે વાંકા વરેલો પાથરા હોય કે બેવડા વરેલા હોય તો એને મૂકવામાં આસાની રહે છે ટોકરીનો એ ફાયદો એક મને લાગેલો છે અને આગળ આપણે ટોકરીના અને ફીડર આપણે બે અઢી અઢી ફૂટના બે મશીન છે એનો પણ ફરક બતાવીશું અને ત્રણ ફૂટને અઢી ફૂટમાં શું કાંઈ કેવો ફરક છે એ પણ બતાવીશું અને ઘણા બધા ખેડૂત મિત્રોના એવા ફોન આવે છે કે ભાઈ ધાણામાં કેવું સક્સેસ છે કારણ કે ધાણામાં ઓટોમેટિક થ્રેસરોના જે બાર બીજા રાજ્યના થ્રેસરો છે એમાં પણ બધામાં ધાણામાં રિઝલ્ટ સારું નથી મળતું જેથી ઘણા ખેડૂત મિત્રોને એક એક વરસ વાપરીને વેચી દેવા પડે છે તો ખાસ કરીને આ વર્ષે આપણે ધાણાનું જ વધારે વાવેતર છે અને લગભગ ધાણામાં જ વધારે હાકવાના થશે તો તમને ધાણાના વિડીયો બતાવીશું અને અગાઉ પણ આપણે બતાવેલા છે પણ આ નવી સિઝનમાં પણ બતાવીશું કે ભાઈ ધાણામાં અમને તો ગયા વર્ષે બહુ સારું રિઝલ્ટ લાગ્યું અને બહુ સારું રિઝલ્ટ લાગેલું હોય તો જ આપણે ત્રીજું મશીન આંકવા માટે લીધું હોય એ તો સ્વાભાવિક છે અને ઘણા ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને પૂછતા હોય છે કે ભાઈ આની કિંમત બતાવો કિંમત બતાવો તો કિંમતની વાત કરીએ તો કિંમત આની હાલ અત્યારે પાંચ લાખને ત્રીસ રૂ ત્રીસ હજાર છે ટોકરી મોડલના અઢી ફૂટના એવી જ રીતે ઓટો ફીડરમાં પણ ફેરફાર હોય છે અઢી ફૂટમાં અને એવી જ રીતે ત્રણ ફૂટના પણ ફેરફાર હોય છે પછી ત્રણ ફૂટના ઓટો ફીડરના ફેરફાર હોય છે ત્રણ ફૂટના ટોકરીના ભાવ ફેરફાર હોય છે એટલે ફિક્સ ભાવ ન બતાવવાનું અને વધારે પડતું નહીં કહેવાનું એ જ કારણ કે તમે વિડીયો મેં ઉતારેલો પછી મોડો જોતા હોય કે ચાર છ મહિને જોતા હોય તો હું તમને જે કિંમત કીધી હોય એ કિંમતમાં પછી તમે ફોન કરો તો ફેરફાર થઈ ગયા હોય જેના કારણે કિંમત તમે જે કંપનીના નંબર દેખાય છે નીચે એમાં જ પૂછી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો કારણ કે આ તમારે ક્યુ મોડલ જોતું હોય ને હું તમને કયા મોડલની કિંમત કહેતો હોય એવું થાય આ આપણે અઢી ફૂટનું જે ટોકરી નવું લીધું છે એની હાલમાં અત્યારે કિંમત પાંચ લાખને ત્રીસ હજાર રૂપિયા કિંમત છે તો ખેડૂત મિત્રો આપણે જે વાત કરેલી હતી એ મશીન આપણું નવું આવી ગયું છે અને ટૂંક સમયમાં આપણે એને ચલાવશું અને વિડીયા પણ એને આવશે અને કાંઈ પણ આમાં આપણે વિડીયોમાં તમને કાંઈ સમજાવવામાં ભૂલ રહી ગઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો કંઈ તમારો પ્રશ્ન હોય તો જેનો જવાબ આપણે અચૂક દઈશું અને ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે